ગુજરાત રાજ્યના સુરત શહેરમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની પ્રવર્તમાન મુદત વધુ 5 વર્ષ લંબાવાઈ ગઈ છે. મુખ્યમંત્રીએ નાગરિકોને શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની નૈતિક ફરજ સાથે લોકોને કોઈ પણ ખોટી કનડગત કરવી, હેરાનગતિ, ધાકધમકીથી મિલકત કોઈ તત્વ પચાવી ન પાડે એવી ચિંતા સાથે સુરત મહાનગરપાલિકાના 8 પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સુરત મહાનગરના 8 પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો, જેની અવધિ 30 અને 31 જુલાઈના રોજ પૂર્ણ થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અશાંત ધારાની પ્રવર્તમાન મુદત 30/7/21 થી 31/7/21 સુધી વધુ 5 વર્ષ માટે લંબાવવાનો નિર્ણય થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ સલામતી સુરક્ષા પૂરી પાડવાની નૈતિક ફરજ સાથે લોકોને કોઈ ખોટી કનડગત, હેરાનગતિ, ધાકધમકીથી મિલકતો કોઈ તત્વ બચાવી ન પાડે એવી ચિંતા સાથે મહાનગરના 8 પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરના અઠવાસ, લાબતપુરા, ચોક બજાર, મહિધરપુરા, સૈયદપુરા, લાલગેટ પોલીસ સ્ટેશનના કેટલાક વિસ્તારોમાં 17 ઓક્ટોબર 2017 થી, લિંબાયત તથા રાંદેર પોલીસ મથકના કેટલાક વિસ્તારોમાં 14 માર્ચ 2020 થી અશાંત ધારાની જોગવાઈઓ રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાઈ છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 પોલીસ મથક હેઠળના જે વિસ્તારોમાં હાલ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે તેની પ્રવર્તમાન મુદત 30/7/21 થી 31/7/21 સુધી વધુ 5 વર્ષ માટે લંબાવાઈ ગઈ છે. રાજ્ય સરકારના નિર્ણયને કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલકત પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે. પીડિતોને, નાગરિકોને સુખ શાંતિ સલામતીનો અહેસાસ થશે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં મિલકતના વેચાણ કરતા અગાઉ કાયદાની જોગવાઈ અનુસાર સુરત કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.